જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર તાલુકાના શિથોળ કેન્દ્રનું પંચાણું પરિણામ આવ્યું છે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું છોતેર પોઈન્ટ આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તર ઉત્તર બોર્ડના પરિણામોમાં સુધારો થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના દસ હજાર ત્રણસો ચોવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અડતાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને ચારસો સાઠ એ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ દસના પરિણામો જાહેર કરવામાં આવેલ છે ધોરણ દસના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયેલ છે આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ દસ હજાર ત્રણસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આ વખતે થી ત્રીસ ટકાવાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ એકવીસ છે ગત વર્ષે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ ત્રણ જ હતી એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ નોંધાયેલ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે જેનું પરિણામ પંચાણું પોઈન્ટ વીસ ટકા નોંધાયેલ છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે જેની ટકાવારી છે છોતેર પોઈન્ટ ચૌદ ટકા આ વર્ષના પરિણામની અંદર ટોટલ ત્રેવીસ પોઈન્ટ તેર ટકાનો વધારો નોંધાયેલ છે એકથી ચાર વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં તો કંટ ઇંગ્લિશ સ્કૂલ કવાંટના વિદ્યાર્થી શાહ પર્થક વિવેકભાઈ જેઓએ છસોમાંથી પાંચસોને પંચ્યાસી ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેટ એચ એસ શિરોનાવાલ હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારિયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસો ને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં તૃતીય ક્રમે માય સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસો ને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે જેઓ છસોમાંથી પાંચસોને અડસઠ ગુણાંકન મેળવેલ છે પરિણામ સુધારણા માટે શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક સમયથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં પણ વહીવટીતંત્ર તરફથી ઘણા બધા આયોજનો કરવામાં આવેલ હતા તેના કારણે અત્રેના જિલ્લામાં પરિણામ સુધારણા થઈ શકેલ છે જેમ કે વર્ષ દરમિયાન સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું હતું ઈઆઈ અને એડીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લાની અંદર ઘનિષ્ઠ મોનિટરિંગ પણ કરવામાં આવેલ હતા અને વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો થાય તેના માટે કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર પાંચ પાંચ પ્રશ્નપત્રો દરેક શાળાઓ જોડેથી સોલ્યુશન કરાવેલ હતું આ બધા સંયુક્ત પ્રયાસોના કારણે અત્રેના જિલ્લાનું પરિણામમાં સુધારો નોંધાયેલ છે દેહાડ પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર